ઓમ નમઃ શિવાય બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ગુડ મોર્નિંગ. તો જુઓ, આપણે ગઈ વખતે હસવઈવાળી બારાક્ષરી નોટબુકમાં શીખી ગયા ને. પછી એમાં હસવઈવાળા શબ્દો, પછી વાક્યોનું ગુજરાતી અને શબ્દોનું ગુજરાતી પણ શીખી ગયા. હવે આજે આપણે દીર્ઘઈવાળી બારાક્ષરી શીખવાની છે. તો જુઓ, દીર્ઘઈ એટલે આમાં આગળની સાઈડ આવે છે અને હસવઈમાં જુઓ પાછળની સાઈડ. તો આને હસવઈ કહેવાય અને આને દીર્ઘઈ કહેવાય. તો કઈ રીતે વાંચવું હોય તો કઈ રીતે વાંચે? કન દીર્ઘઈ કી, ખન દીર્ઘઈ ખી, ઘન દીર્ઘઈ ગી, ઘન દીર્ઘઈ ગી, ચન દીર્ઘઈ ચી, છન દીર્ઘઈ છી, જન દીર્ઘઈ જી, જન દીર્ઘઈ જી, ટન દીર્ઘઈ ટી, ઠન દીર્ઘઈ ઠી, ડન દીર્ઘઈ ડી, ધન દીર્ઘઈ ધી, અણન દીર્ઘઈ અણી, તન દીર્ઘઈ ટી, થન દીર્ઘઈ થી, દન દીર્ઘઈ ધી, ધન દીર્ઘઈ ધી, નન દીર્ઘઈ ની, પન દીર્ઘઈ પી, ફન દીર્ઘઈ ફી, બન દીર્ઘઈ બી, ભન દીર્ઘઈ ભી, મન દીર્ઘઈ મી, યન દીર્ઘઈ ઈ, રન દીર્ઘઈ રી, લન દીર્ઘઈ લી, વન દીર્ઘઈ વી, શન દીર્ઘઈ શી, સન દીર્ઘઈ સી, હન દીર્ઘઈ હી, ક્ષન દીર્ઘઈ ક્ષી, જ્ઞાન દીર્ઘઈ જ્ઞી, ત્રણ દીર્ઘઈ ત્રી, શ્રણ દીર્ઘઈ શ્રી. તો આ હિન્દીમાં અને આ ગુજરાતીમાં. તો આ છે દીર્ઘઈવાળી બાળાક્ષરી. તો તમારે આ એક પેજમાં લખવાનું. હવે નેક્સ્ટ જુઓ શું કહે છે. દીર્ઘઈવાળા શબ્દો. તો આમાં જુઓ, તમે જેમ આ શીખી ગયા ને દીર્ઘઈવાળી બાળાક્ષરી, એમ આ શબ્દો છે, આમાં દીર્ઘઈનો ઉપયોગ કરવામાં આવેલો, એટલે દીર્ઘઈવાળા શબ્દો કહેવાય. તો ચલો, સા થી, તો અહીંયા જુઓ થન દીર્ઘઈ થી આપેલું છે ને. પછી દાદી, તો અહીંયા જુઓ દન દીર્ઘઈ દી છે, તો દાદી. પછી ગડી, તો અહીંયા જુઓ દન દીર્ઘઈ ડી, તો ગ ડી. પછી તાલી, તો અહીંયા લન દીર્ઘઈ લી છે, તો તા લી. પછી ચિતા, ની લા. હા થી, પપીતા. નાની, શીલા. છ ડી, પીલા. તો અહીંયા જુઓ ચન દીર્ઘઈ ચી, પછી અહીંયા જુઓ નન દીર્ઘઈ ની, પછી અહીંયા થન દીર્ઘઈ થી છે, પછી અહીંયા પપીતામાં પન દીર્ઘઈ પી, પછી અહીંયા નન દીર્ઘઈ ની, પછી શન દીર્ઘઈ શી, પછી અહીંયા ડન દીર્ઘઈ ડી, પછી અહીંયા જુઓ પન દીર્ઘઈ પી. તો આ થયા દીર્ઘઈવાળા શબ્દો. હવે જુઓ આગળ શું છે. આગળ નીચેના વાક્યોનું ગુજરાતી કરો. તો અહીંયા જુઓ, મેં વાક્ય લખ્યું છે, મિનલ દેખ ઉડતી ચીડિયા આઈ. તો આનું આપણે ગુજરાતી કરવાનું છે. તો મિનલ, તો મિનલનું તો મિનલ જ લખવાનું પહેલાં આપણે. મિનલ આ ગુજરાતીમાં લખવાના, હિન્દી વાક્ય છે એનું ગુજરાતી કરવાનું. દેખ એટલે આપણે ગુજરાતીમાં શું કહેવાય? જો. મિનલ જો ઉડતી ચીડિયા આઈ. ઉડતી એટલે ઉડતી, ઉડતી ચીડિયા, ચીડિયા એટલે ચકલી. આઈ એટલે આવી. તો ગુજરાતી શું થયું? જો મિનલ જો ઉડતી ચકલી આવી. પછી જુઓ બીજું, હાર્દિક કકડી લા. તો એનું ગુજરાતી કરીશું, હાર્દિક કકડી એટલે કાકડી, કાકડી લા, તો લાવ, ગુજરાતી લાવ થાય. તો હાર્દિક કાકડી લાવ. જો હાર્દિક કકડી લા, તો ગુજરાતી શું થયું? હાર્દિક કાકડી લાવ. પછી જુઓ નેક્સ્ટ, મદારી તમાશા દિખાતા હે. તો
એનું ગુજરાતી શું કરવાનું? મદારીનું તો મદારી જ આવશે. મદારી તમાશા, તમાશા એટલે શું થાય? ખેલ. દિખાતા હે તો બતાવે છે, તો મદારી તમાશા. દિખાતા હે તો એનું ગુજરાતી શું થાય? મદારી ખેલ બતાવે છે. તો જુઓ, મિનલ દેખ ઉડતી ચીડિયા આઈ, તો ગુજરાતી શું થયું? મિનલ જો ઉડતી ચકલી આવી. પછી જુઓ, હાર્દિક કકડી લા, તો એનું ગુજરાતી હાર્દિક કાકડી લાવ. મદારી તમાશા દિખાતા હે તો મદારી ખેલ બતાવે છે. હવે નેક્સ્ટ નેક્સ્ટ શું છે જુઓ, તો નીચેના શબ્દોનું ગુજરાતી કરો. તો અહીંયા મેં જો શબ્દો લખ્યા છે એનું આપણે ગુજરાતી લખવાનું છે, તો એ તો આવડે ને બધાને. તો જો અહીંયા ઈખ, તો ઈખનો મતલબ શું થાય? ગુજરાતી શું થાય? ઈખ એટલે શેરડી, શેરડી. તો ઈખ એટલે શેરડી. પછી સાથી, સાથી એટલે મિત્ર, દોસ્ત. તો શું આવશે? સાથી એટલે મિત્ર, દોસ્ત. પછી ઘડી, ઘડી એટલે ઘડિયાળ. તો અહીંયા આપણે ઘડીનો મતલબ ગુજરાતીમાં શું લખવાનું છે? ઘડિયાળ. પછી જુઓ, તાળી, તાળી એટલે તાળી. આપણે જે ક્લેપિંગ કરીએ છીએ ને એ તાળી. તો હિન્દીમાં શું કહેવાય? તાળી. અને ગુજરાતીમાં તા અળી. પછી જુઓ, ચિત્તા, ચિત્તા. તો શું થાય હિન્દીમાં? ગુજરાતીમાં ચિત્તો થાય, તો હિન્દીમાં શું થાય? ચિત્તા. તો ચિત્તાનો મતલબ શું થાય? ચિત્તો. પછી નીલા, નીલા એટલે આસમાની. આસમાની કલર જોયો જ હશે તમે, નીલા એટલે આસમાની. તો તમારે પેપરમાં પણ આવા શબ્દો પૂછાય તો એનું ગુજરાતી તમારે કરવાનું રહે. પછી જુઓ, પપીતા. હવે પપીતા એટલે શું થાય? પપૈયું. તો લખવાનું પપૈયું. પપીતા એટલે પપૈયું. પછી છડી, છડી એટલે લાકડી. પછી પીલા, પીલા એટલે પીળો રંગ. જે પીળો રંગ આવે છે એને હિન્દીમાં શું કહેવાય? પીલા. તો પી અડો. પછી ચીડિયા. હવે આપણે હમણાં ગુજરાતી કર્યું, એમાં હતું ને કે ચીડિયા આવી. ચીડિયા એટલે શું થાય? ચકલી. તો ચકલી, ચીડિયા એટલે ચકલી. પછી કકડી. હવે કકડી આપણે હમણાં હાર્દિક કકડી લા આ જોયું ને, હાર્દિક કકડી લા. કકડીનો મતલબ શું થયું? કાકડી. તો અહીંયા આપણે કકડીનો મતલબ શું લખવાનો? કાકડી. આપણે ગુજરાતીમાં કાકડી કહીએ એને હિન્દીમાં કકડી કહેવાય. તો જુઓ, આ નીચેના શબ્દોનું ગુજરાતી આપણે કર્યું. તો જુઓ, ઈખ એટલે શું થાય? શેરડી. સાથી એટલે મિત્ર અથવા દોસ્ત. પછી ઘડી એટલે ઘડિયાળ. તાળી એટલે તાળી. ચિત્તા એટલે ચિત્તો. નીલા, નીલા એટલે આસમાની. પછી પપીતા એટલે પપૈયું. છડી એટલે લાકડી. પીલા એટલે પીળો. ચીડિયા એટલે ચકલી. કકડી એટલે કાકડી. તો આપણે આજે દીર્ઘયવાળી બાળાક્ષરી શીખી ગયા. એમાં દીર્ઘયવાળા શબ્દો, પછી વાક્યોનું ગુજરાતી અને શબ્દોનું ગુજરાતી, આટલું આપણે આજે નોટબુકમાં શીખી ગયા. ઓમ નમઃ શિવાય.